એશિયાના સૌથી મોટા સોલાર પાર્કમાં આગ લાગવાની ઘટના સામે આવી છે ત્રણથી ચાર કરોડનું નુકસાન થવાની શક્યતા સરકારશ્રીના નિયમ મુજબ ફાયર બ્રિગેડની વ્યવસ્થા ના હોય મોટું નુકસાન ભોગવ્યું છે સાંતલપુરની સોલાર કંપની પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે એશિયાનો સૌથી મોટા સોલાર પાર્કમાં આગ ત્રણથી ચાર કરોડનું નુકસાન થવાની ભીતિ એશિયાના સૌથી મોટા ચારણકા સોલાર પાર્કમાં વિક્રમમાં આગ લાગતા હફડા તફડી મચી જવા પામી આગનું ભયંકર રૂપ જોઈ આજુબાજુના લોકો એકઠા થયા હતા ઘણી જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો

આ બનાવના પગલે સાંતલપુર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી આ કેવી રીતે લાગી તે બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી છે ટ્રાન્સમોર્ટરમાં જીપીએસએલના કર્મચારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે વિક્રમ એકમાં આગ લાગવાથી ત્રણથી ચાર કરોડનું નુકસાન થયું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકારશ્રીના નિયમ મુજબ ફાયર બ્રિગેડની વ્યવસ્થા હોવી જોઈએ પણ હાલ એક જગ્યાએ નથી જેથી આવા બનાવ બને ત્યાં ક્રેક કરોડોમાં નુકસાન થાય છે એશિયાના સૌથી મોટા સોલાર પાર્કમાં ફાયર બ્રિગેડ ના હોવાથી અવારનવાર મોટું નુકસાન થાય છે ત્યારે સરકારશ્રીના નિયમોનો ભંગ થવાના કારણે મોટું અવારનવાર નુકસાન થવા પામે છે સરકારશ્રીના નિયમ મુજબ ફાયર બ્રિગેડની વ્યવસ્થા ના હોય મોટું નુકસાન ભોગવે છે સોલાર બીરો રિપોર્ટ જશુદાન ગઢવી રાધનપુર